અને હવે વાત કરવી છે મહારાષ્ટ્રના મહાસંગ્રામની મહાયુતિ જીતશે કે મહાવિકાસ અઘાડી જીતશે અપક્ષ ઉમેદવારોની શું ભૂમિકા રહેશે અનેક સવાલો વચ્ચે અનેક ઉછળતા મુદ્દાઓ વચ્ચે વિવાદો વચ્ચે ભ્રષ્ટાચારના ગંભીર આરોપો વચ્ચે આજે મહારાષ્ટ્રમાં મતદાન થયું છે જો કે ઓછું મતદાન થયું છે નિરસ્તા જોવા મળી છે અને એના કારણે પક્ષોમાં ચિંતા પણ જોવા મળી રહી છે કે આ ઓછું મતદાન કોને નુકસાન કરાવશે પરંતુ તમામ મુંબઈ એ સપનાઓનું શહેર ગણાય છે સેલિબ્રિટીઝનું શહેર ગણાય છે અને એના કારણે સેલિબ્રિટીઝ પણ આજે મતદાન કરવા માટે પહોંચ્યા હતા તો રાજકીય નેતાઓ પણ મતદાન કરવા માટે પહોંચ્યા હતા અને આઠ અલગ અલગ તસવીરો અમે આપણે બતાવી રહ્યા છીએ કે જેમાં સેલિબ્રિટીસે પણ પોતાની નાગરિક તરફ તેની ફરજ અદા કરી હતી અને લોકોને પણ મતદાન કરવા માટે અપીલ કરી હતી સચિન તેંડુલકર અક્ષય કુમાર રાજકુમાર રાવ આ બધા જ એ લોકો છે કે જેઓ મતદાન કરવા માટે પહોંચ્યા હતા એટલે તમામ સિતારાઓએ પણ મતદાન કરવાની અપીલ કરી હતી જો કે ત્રણ વાગ્યા સુધીમાં માત્ર પિસ્તાળીસ ટકા મતદાન નોંધાયું હતું એટલે ઓછું મતદાન થશે કે ગત વખતે એકસઠ ટકા મતદાન થયું હતું એને પાર મતદાન થશે એનો રેકોર્ડ તૂટશે એવા પણ સવાલો થઈ રહ્યા છે પરંતુ મહારાષ્ટ્ર જોવા મળી રહી છે આ મતદાન ને લઈને અમારી સાથે ધવલ માકડિયા જોડાઈ ગયા છે ધવલ મહારાષ્ટ્રમાં કોણ જીતવાનું છે એ તો ત્રેવીસ તારીખે નક્કી થશે જયારે મતપેટીઓ ખુલશે પરંતુ અનેક મુદ્દાઓ હાવી રહ્યા અને મતદાર આ વખતે નીરસ જોવા મળ્યું છે સરખામણીએ આજે ક્રિષ્ના સૌથી મહત્વની વાત છે કે મહારાષ્ટ્રની ચૂંટણી એ કંઈક રાષ્ટ્રીય ચૂંટણી હોય એવું કંઈક લાગી રહ્યું છે અને ખૂબ જ મોટો અખાડો થઈ ગયો છે છેલ્લી ક્ષણ સુધી મતદાનના દિવસે પણ સુપ્રિયા સુલે પર બિટકોનના પૈસા ચૂંટણીમાં વાપર્યાનો ભારતીય જનતા પાર્ટી પાર્ટીએ આરોપ લગાવ્યો ગઈકાલે જ કેસકાંડ થયો વિનોદ તાવડેનો લઈને આમ સહિત ઘણા બધા મુદ્દાઓ પર વિવાદો થયા છે અને વિવાદો વચ્ચે મતદાન થઈ રહ્યું છે અને એ પણ નિરસ રીતે જોકે ઘણી બધી સેલિટ સેલિબ્રિટીઓ એવું કહી રહી છે કે મતદાન કરવું જોઈએ કૈલાસ ખેર છે સચિન તેંડુલકર છે કે પછી કોઈ પણ બોલીવુડ સેલિબ્રિટી તમામ લોકો મતદાન કરવા માટે અપીલ કરી રહ્યા છે પણ છતાં પણ નિરસ મતદાન થઈ રહ્યું છે મહત્વની વાત છે કે એકનાથ શિંદે મતદાન કર્યા બાદ કહ્યું હતું કે અમે ફરીથી મહાયુતિ સ્પષ્ટ બહુમતી સાથે સત્તામાં આવી રહી છે પ્રફુલ્લ પટેલ જે એનસીપીના ના રાષ્ટ્રીય અધ્યક્ષ છે એમણે પણ એવું કહ્યું છે કે એકસો ને પંચોતેર બેઠક સાથે મહાયુતિ જીતી રહી છે પરંતુ સાથે સાથે મહાવિકાસ આઘાડી પણ કહી રહી છે કે જીત નિશ્ચિત છે અને પરિવર્તન મહારાષ્ટ્રમાં આવવાનું છે પરંતુ હવે પરિણામ બતાવશે કે ત્યાં શું થશે પરંતુ આ વાક યુદ્ધ વચ્ચે મતદાન થઈ રહ્યું છે અને મતદાનનું શું પરિણામ આવે છે એ પણ ખૂબ મહત્વનું છે આવી જ રીતે ઝારખંડમાં પણ બીજા તબક્કાની બેઠક ઉપર મતદાન થઈ રહ્યું છે ત્યાં એકાદ બે બેઠક પર ભાજપ અને અન્ય ઉમેદવારો વચ્ચે ઘર્ષણ પણ થયું છે થોડી હિંસાના પણ સમાચાર છે સાથે સાથે ઉત્તર પ્રદેશમાં પણ નવ વિધાનસભાની પેટા ચૂંટણીના મતદાન થઈ રહ્યું છે જેમાં મીરાપુર પા ખોટી રીતે મતદાન થવા બદલ કે ફાઝલ મતદાનને લઈને પોલીસ પોલીસ પર પણ પથ્થર મારવાના સમાચાર આવ્યા છે જી બિલકુલ એટલે મતદાન થયું છે હજુ મતદાન વધે તેવી આશા રાખવામાં આવી રહી છે પરંતુ આ વખતે મહારાષ્ટ્રના ચૂંટણી પ્રચારમાં મુદ્દાઓ ભૂલાઈ ગયા હતા આકરા શાબ્દિક બાણ છૂટ્યા હતા અને આ બધા વચ્ચે હવે કયું ગઠબંધન જીતશે અને જીત્યા પછી કે હાર્યા પછી જો હંગ એસેમ્બલીનું નિર્માણ થાય છે તો મહારાષ્ટ્રમાં કેવો ખેલ રચાય છે જોવાનું રહેશે કારણ કે છેલ્લા પાંચ વર્ષમાં જો સૌથી વધારે રાજનીતિ ક્યાંય ગરમાય હોય તો એ મહારાષ્ટ્રમાં હતી એટલે જોવાનું રહેશે કે મહારાષ્ટ્રમાં શું થાય છે મહારાષ્ટ્રની જનતા કોને જનાદેશ